સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓને સાંકળતી જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે પદભાર સંભાળનાર યુવા નેતા માનસિંહ પરમારનો વેરાવળ નજીકના કિંદરવા ગામ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. સોરઠના જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાની સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા એવી જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે હાલમાં ગીર સોમનાથ જિલ્લા પંચાયતના સભ્ય અને કારડીયા રાજપૂત સમાજના યુવા નેતા માનસિંહ પરમારની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમનું વેરાવળ નજીકના કિંદરવા ગામ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં સામાજિક, રાજકીય અને સહકારી આગેવાનો તથા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી તેમને ફૂલહાર આપી અભિનંદન પાઠવ્યા હતા. મને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે નિયુક્તિ મળી છે. હું આમ તો 2008 આમાં બિનહરીફ ડાયરેક્ટર તરીકે ચૂંટાઉં છું. 2008 પ્રથમ વખત જ મને ઉપપ્રમુખ તરીકે, વાઇસ ચેરમેન તરીકે જવાબદારી આપવામાં આવેલ. જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ છે એ બાકી બધી સંસ્થાઓની માતૃ સંસ્થા છે. માની લો કે જૂનાગઢ ખરીદ વેચાણ સંઘ હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય કે અન્ય કોઈ સંસ્થા હોય, એ બધાનો જન્મ જૂનાગઢ જિલ્લા સહકારી સંઘમાંથી જ થાય છે. અને મેં અગાઉ મારા ભાષણમાં કીધેલું કે ભાઈ માતા પિતા માટે, વડીલો માટે બાળક પહેલાં ધોરણમાં પાસ થાય કે કલેક્ટર બને એના માટે સેમ લાગણી હોય છે, સરખી લાગણી હોય છે. અને આ રીતે પ્રથમ સહકારી સંસ્થામાં અગાઉના વક્તાએ પણ કીધું કે ભાઈ ચોથી પેઢી છે એટલે આવનારા દિવસોમાં હું મારા વિસ્તારના લોકોને અને ખાસ કરીને મારા ખેડૂત ભાઈઓને, હું પણ એક ખેડૂત પુત્ર છું, એને ક્યાંક ને ક્યાંક અગાઉ આપણે ઉપયોગી થયા છે અને પાછા ઉપયોગી થાય. મારા પરિવાર આખો સહકારી સંસ્થા સાથે જોડાયેલો છે. મારા કાકા ગોવિંદ પરમાર છે, એ જૂનાગઢ ગુજકોમાસોલના વાઇસ ચેરમેન છે, એ પણ હિન્દુસ્તાનની ખૂબ મોટી સહકારી સંસ્થા છે. વેરાવળ તાલુકા એપીએમસીના ચેરમેન પણ છે અને ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર પણ છે. એટલે એમને ડગલેને પગલે એમની સાથે એમના માર્ગદર્શન હેઠળ હું કાયમી હાલતો આવ્યો છું, આગળ પણ હાલતો રહીશ. અગાઉ પણ અમારા પરિવારે ખેડૂતો માટે ગુજકોમાં સોલે જ્યારે ગોવિંદબાબા વાઇસ ચેરમેન હતા ત્યારે પ્રથમ વખત ટેકાના ભાવે ખરીદી કરી હતી. આ 2000ની સાલની વાત કરું છું. ત્યારે પણ ખૂબ સફળ રીતે કામગીરી કરી હતી. આવનારા દિવસોમાં પણ ખૂબ સફળ કામગીરી કરીએ. અને હું ખરેખર આ ટ્રસ્ટીઓનો, અશિયાતા મંડળનો, અશિયાતા ટ્રસ્ટીનો, કિંદરવા ગામ સમજનો અને આખા વિસ્તારમાંથી યુવાનોનો અને વડીલોનો પણ આભાર માનું છું કે મને એવડું મોટું સન્માન આપ્યું, એવડું મોટું માન આપ્યું. અને ખૂબ સારી રીતે હું આ પદને શોભાવું અને આ પદને લાયક થાય એવા કામ કરું એટલી જ હું સોમનાથ દાદા પાસે, અક્ષયતા પાસે પ્રાર્થના કરું. અક્ષયતાના સાનિધ્યમાં આજે એક ધાર્મિક, સામાજિક અને રાજકીય એમનો પ્રોગ્રામ હતો. એટલે ખેડૂતોને લક્ષી કોઈ પણ પ્રશ્ન હોય, સહકારી ક્ષેત્ર ખેડૂતોને સંકળાયેલું હોય એ બાબતમાં આ પ્રોગ્રામ કરેલો હતો. માનસિંહભાઈ યુવા કાર્યકર એક જિલ્લા કક્ષાના આપણે સહકારી આગેવાન બન્યા, એનું સન્માન રાખેલું. સન્માનનો ઉદ્દેશ એક સહકારી યુવા કાર્યકર આગેવાન બન્યા છે અને ખેડૂત યુવા તરવૈયા છે, ખેડૂતના આગેવાન છે. અને જિલ્લાને આજે ત્રણ જિલ્લાનું પ્રતિનિધિત્વ ગીર સોમનાથ જિલ્લાને મળ્યું છે એનું અમને ગૌરવ છે.